મિત્રો એકવાર એક ઘરમાં છે ને આગ ભાઈ બહુ ભયાનક આગ લાગી જાય છે એટલી ખતરનાક આગ લાગી જાય છે એટલે બધા ઘરના જેટલા સભ્યો હોય છે ને એ બધા પાણીના વાસણો લઈ અને એ માથે નાખતા હતા પાણી નાખતા હતા આગને ઓલાવવા માટે થઈને એ ઘરમાં એક ચકલી પોતાનો માળો બન્યા બનાવી અને રહેતી હતી ચકલીને ખબર પડી કે આ ઘરમાં આગ લાગી છે ત્યારે ચકલી છે એ પોતાની ચાંચથી પાણી ભરી અને એ આગમાં નાખતી હતી આ બધું દ્રશ્ય એક કાગડો જોઈ રહ્યો હતો મિત્રો અને કાગડાએ ચકલીને કીધું કે તું રહેવા દે ને મગજ નથી કે શું તારો પાગલ થઈ ગઈ છે કે શું કેમ કે આટલી મોટી લાગેલી આગ આ તું ચાંચમાં પાણી લઈ અને જાય છે એનાથી શું ફરક પડવાનો એનાથી થોડી આગ બુજાવાની છે એટલે મિત્રો ચકલીએ કીધું કે મને ખબર છે કે આ હું જે મહેનત કરી રહી છું આ મારી ચાંચમાં જે હું પાણી લઈ અને આગમાં નાખું છું એનાથી પાણી એ પાણીથી આગ ઓલાવશે નહીં પણ મને એટલી જરૂર ખબર છે કે જ્યારે જ્યારે ઇતિહાસના પનાઓમાં ઇતિહાસના પાનામાં આ આગનું જ્યારે જિક્ર થશે ને ત્યારે મારું નામ છે ને આગ બુઝાવાવાળી જે લિસ્ટ હશે ને એમાં આવશે અને તારું જે નામ છે ને એ તમાસો જોવાવાળીમાં આવશે યાદ રાખજે એટલે અમુક માણસો છે ને ખાલી સલાહ સૂચન કરતા હોય અને બધાના મનના એમ કયા વિચારો છે ને એમ નબળા વિચારો કરી નાખતા હોય છે બરાબર એમને મોટિવેટ કરવાની જગ્યાએ ડીમોટિવેટ કરી શકતા હોજો કારણ કે પોતે તો કાંઈ કરવાના છે નહીં પણ બીજા જે કરે છે ને એને પણ ડાઉન અને નીચા દેખાડવાની કોશિશ કરે છે એટલે એવા માણસોથી સાવધાન મિત્રો